ખર માસમાં જાણ તુલસી પૂજાની વિધિ અને નિયમ. ખર માસમાં તમામ શુભ કાર્યો બંધ થઈ જાય છે, જેમ કે લગ્ન, નવા ઘરમાં પ્રવેશ કે અન્ય કોઈ શુભ પ્રસંગ વગેરે. સનાતન ધર્મમાં તુલસીની પૂજાનું વિશેષ મહત્વ છે, તેમજ તુલસીના છોડને પવિત્ર છોડ માનવામાં આવે છે. દરેક હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીની પૂજા કરવાથી ઘર અને પોતાનામાં સકારાત્મક ઉર્જા આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં સુખ અને સમૃદ્ધિ આવે છે, તેમજ ઘરમાં તુલસીની પૂજા કરવાથી નકારાત્મક ઉર્જા અને વિક્ષેપિત ગ્રહો શાંત થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિને ખર માસમાં તુલસીની પૂજા કરવાનું મન થાય છે, કારણ કે વ્યક્તિના મનમાં એવી શંકા હોય છે કે આ મહિનામાં કોઈ શુભ કાર્ય ન થાય. પરંતુ જ્યોતિષો કહે છે કે ધાર્મિક પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નથી. કહેવાય છે કે ખર માસમાં પૂર્ણ ભક્તિ સાથે ધાર્મિક પૂજા કરવાથી અશુભ ગ્રહોને શાંત કરી શકાય છે. તેથી ખર માસમાં તુલસી માતાની પૂજા કરવી જોઈએ, જેથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ ન કરે. પરંતુ તમને જણાવી દઈએ કે ખર માસમાં તુલસીની પૂજા કરવાના કેટલાક ખાસ નિયમો છે, તો ચાલો જાણીએ ખર માસમાં તુલસીની પૂજા કરવાના ખાસ નિયમો શું છે. ખર માસમાં તુલસીની પૂજા કરવાના નિયમો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખર માસમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે, કારણ કે આ મહિનામાં તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, તેમજ ગ્રહોને પણ શાંત કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે જે લોકો ખર માસમાં તુલસીની પૂજા કરે છે તેમના ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેથી રોજ ખર માસમાં તુલસીની પૂજા કરો અને કેટલાક નિયમોનું પણ ધ્યાન રાખો. ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજા કરતી વખતે તુલસીને ક્યારેય સ્પર્શ કરશો નહીં. એવું માનવામાં આવે છે કે ખર માસમાં તુલસીના છોડને સ્પર્શ કરવાથી તે દૂષિત થાય છે. તેથી તુલસી પૂજા કરતી વખતે આનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા કરતી વખતે તુલસીના પાન ન તોડવા, નહીં તો જીવન પર તેની વિપરીત અસર પડે છે. અમારો વિડિયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.